ને મિત્રો મજામાં. મિત્રો, તમે લોકોએ હોમવર્કની અંદર આ ટ્રાય કરી હશે ને કેટલાક લોકોએ તો ફટાફટ જવાબ આપી શક્યો છે ને કેટલાક લોકો મૂંઝાઈ ગયા. મિત્રો, રિઝનિંગની મજા જ એ છે કે તમારા માઇન્ડને ચારે દિશામાં દોડાવવાનું છે, અને જે લોકો ચારે દિશામાં દોડાવી શકે છે એને ફટાફટ આવડી જશે. મિત્રો, આ સાવ સહેલું એટલે સાવ સહેલું છે. શું કહી દઉં? જો સિમ્પલ, આપણે પાળા આવડે છે ને, ચાલો 1 × 2 બરાબર કેટલા આવે? 2. 3 × 1 તો કે 3. 2 × 3 તો કે 6. 4 × 2 તો હવે શું આવે? યસ, 8. છે એવું 8 જરૂર છે. તો મિત્રો, આટલું પણ સહેલું પૂછી શકાય છે, પણ મજા એ છે કે આ વૈવિધ્ય સભરમાં આપણે માઇન્ડને એવું લઈ જાય, એવું લઈ જાય કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ઓ યસ, આવું જ હોય છે. તો આજે પણ થોડા એવા વૈવિધ્યવાળા સમમાં નજર કરી લઈ અને જોઈએ કે કેવું કેવું પૂછાય છે. મિત્રો, તમારી સામે બસ આવી આકૃતિ છે, ત્રિકોણ છે, અને તમારે નક્કી કરવાનું છે કે આમાં શું આવતું હશે. તો જુઓ જોઈએ, 12, 13, 14 પછી 2, 3, 4 એવું નથી, નહીં તો આપણે ખબર પડી જાય, એવું કંઈ નથી. સારું, વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે, ફાઇન. મિત્રો, જે લોકો અગાઉ પ્રેક્ટિસ કરી છે એને ફટાફટ જવાબ આપી દીધો, ગુડ. જેમ કે 12 અને 14 એની સરેરાશ લેવી તો શું આવે? તો તમને ખબર છે કે 12 અને 14 સરવાળો થાય એટલે કેટલા થાય? 26. 26 ના અડધા કરો, યસ અહીંયા છે, પણ અહીંયા થાય છે 2 ને 18 20. 20 ના અડધા, યસ સરેરાશ છે ને. તો 9 ને 3 12. 12 ના અડધા 6, યસ. તો 6 જવાબ આવે છે, યસ એક્ઝેક્ટલી. મજા આવી. જોઈએ નેક્સ્ટ. મિત્રો, પ્રશ્ન કંઈક આવો પૂછ્યો છે કે જો 12 = 35 હોય, 9 = 26 હોય, 17 = 50 હોય તો 1 = કેટલા આવે? આ તો આવું તો ખાવું વિચિત્ર લાગે છે. આવું કોઈ દિવસે 12 = 35, 9 = 26? મિત્રો, મેં તમને વાત કરી ને કે આ તો રિઝનિંગ છે ભાઈ, એમાં તો મજા જ કરવાની છે. મિત્રો, સાવ સહેલું છે. 12 ને આપણે 35 નો વિચાર કરીએ. પહેલાં તો વિડીયોને સ્ટોપ કરો અને ટ્રાય કરો. ઓકે, હવે 12 ને માંથી 35 માં જવું હોય તો તમે કહેશો, સાહેબ એક વસ્તુ દેખાય છે કે 12 ના 3 ગણા કરી તો 12 × 3 = 36 થાય, અને એમાંથી 1 બાદ કરી તો. ઓકે, એવું વિચારવાનું. પછી એવું અહીંયા પાછું વિચારવાનું કે 9 ના 3 ગણા કરો તો 9 × 3 = 27 - 1, હા. 17 × 3 = 51 - હા, એલું. તો 1 × 3 તો 3 × 1 = 3, એમાંથી 1 ઓછા કરો, જવાબ કેટલા આવશે? 2. મજા આવી મિત્રો? તો આવા દાખલાથી ગભરાતા નહીં, સાવ સિમ્પલ. બસ આવું કદું કરવાનું છે કે જો આટલા હોય તો આટલા, એવું બધું હોય ને તો આવડી જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આવા થોડા વધુ સમ્સ જોઈએ કે જેથી કરીને આની પ્રેક્ટિસ થઈ જાય. ફરીથી આંકડાની માયાજાળ છે મિત્રો, બીજું કંઈ ખાસ છે નહીં. ચલો, 1 + 3 = 4. તમે ટ્રાય કર્યો તો વિડીયો સ્ટોપ કરજો. ઓકે, તો જો આમ હોય તો આપણે અહીંયા જ શોધવાનું છે કે અહીંયા શું આવે. ઓકે, તો શોધી લઈએ. ચલો, અહીંયા આપણે પ્રશ્નાર્થ નાખી. ચલો, 1 ને 3 = 4, 3 ને 2 = 5, ના એવું નથી. તો આ તો બધું ઝાઝુ બધું છે. તો ઝાઝુ બધું 29, હા, 1 તમને દેખાઈ રહ્યું છે કે આ 3 × 3 = 27 કરી અને આમાં ઉમેરીએ તો, હા તો ચાલે. તો અહીંયા આવે છે 1 નો ઘન, 1 નો ઘન શું આવે તો કે 1, એમાં તમે આ 3 ઉમેરો તો, હા, એ થયું. આમાંય થયું 3 × 3 = 27 અને એમાં 2 ઉમેરો તો 29, એટલે આ થયું, આ થયું. હવે આમાં વિચારો, 25 × 25 = 5 એટલે 125, અને એમાં 6 ઉમેરો તો 100, હા, ધેટ મીન્સ આ બધું સાચું છે. તો હવે આમાં વિચારવું નથી. ચોકે 16 × 64 અને એમાં કેટલા ઉમેરવાના છે? 10. જવાબ શું આવશે? 74. મજા આવી મિત્રો? આવું કંઈ જોઈએ. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો મિત્રો, એમ આવડતું જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ સમમાં ચાલો બધા ટ્રાય કરો કે જો આવું હોય તો આવું છે, આવું છે, 3 આપ્યું છે, એના આધારે તમારે આનું કરવાનું છે. ઓકે, ફાઇન. કોઈકે હવે જો સ્પીડ કહી કે સર અમને હવે ટેકનિક પકડાતી જાય છે, એણે નજર કરી કે આ 64 છે, 81 છે, 100 છે, એ શું છે? તો કે આ કહેશે 8નો વર્ગ છે, આ તો કે 9નો વર્ગ છે, આ તો કે 10નો વર્ગ છે, રાઈટ? તો એમને મેં તમને આમાં સમજાઈ જાય કે આનો જવાબ વર્ગવાળો આવતો હોય તો આ એક જ છે, બીજું કોઈ છે નહીં, રાઈટ? પણ તેમ છતાં જોઈએ કે 8 એટલે શું? તો કે સર કે આમાં 3 + 5 કરી, 9 એટલે 8 + 1, 5 + 5 તો 2 + 1 એટલે 3, અને 3નો વર્ગ એટલે યસ. તો 9 જવાબ બિલકુલ સાચો છે. મજા આવી? તો જોઈએ નેક્સ્ટ. ચલો મિત્રો, આમાં ટ્રાય કરો અને હવે મને ખાતરી છે તમને આવડી જ જશે, ગુડ. તમે વિચાર્યું કે 4 અને 2 નો સરવાળો તો 6 થાય છે, આમાં 8 થાય છે, આ 5 ને 3 તો કે 8 થાય, પણ કંઈક વધારે થાય છે. તો તમે એક વિચાર્યું કે 4 માં 4 ઉમેરીએ તો 8 થાય, તો 2નો વર્ગ કરીએ તો, હા તો થાય. તો અહીંયા 3નો વર્ગ કરીએ તો 5 ને 9, 3 × 3 = 9 એટલે 5 ને 9 = 14, બરાબર?
તો અહીંયા એવું થવું છે ને, ચોકે ચોકે 16 ને 8, હા બધું ચાલે છે ગાડી. તો 6 નો વર્ગ નાખો, 6 6 36 અને 7 ને 76 અને 43, એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો આવું કંઈ જોઈએ હજુ પણ. મિત્રો આ જો નવી નવી પેટર્ન આપણે જોતા જઈએ, આમ બધું સરખું જોઈએ, ખાલી આકૃતિમાં કંઈક ને કંઈક રેફરન્સ હોય તો ટ્રાય કરો, લગભગ તમને આવડી જશે. ઓકે, વિડીયો સ્ટોપ કરીને તમે લોકો ટ્રાય કરી, હજુ ન કરી તો કરો. મિત્રો આવા સમની અંદર કંઈક ને કંઈક તો હશે જ. જે લોકોએ થોડોક વિચાર કરશે એને પકડાઈ ગયો હશે કે સર આમાં કંઈ નથી. જો આ 4 છે અને અહીંયા 3 છે, એનો સરવાળો કરવો જોઈએ. તો 4 ને 3 7 આ રહ્યા, હા કે ના, છે કે નહીં, બરાબર. તો આ 3 અને 9 નો સરવાળો કરો તો 9 ને 3 12, બરાબર. 9 ને 5 14, આ સમજાય છે. 5 ને 7 12, 7 ને 2 9, બરાબર. તો આ રીતે 2 ને 0 2, બરાબર. આ 4 ને 8 12, તો હવે તમારે શું કરવાનું છે? આ તો 0 વત્તા 8, તો 0 વત્તા 8 8, જવાબ શું હશે? 8. તો અહીંયા જવાબ હશે 8. મજા આવી? તો આવું કંઈ પણ પૂછાય, કંઈક ને કંઈક સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરેરાશ હોય, આવું કંઈક હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી ચાલો વિચારો, તમને એટલી તો ખબર પડી ગઈ કે આનું નાનું કંઈક અનુસંધાન છે. ઓકે, તો તમે લોકો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરી છે અને જોઈએ કે અહીંયા તમને ખબર છે કે 2 અને 3 થી ઠેઠ 17 સુધી પહોંચ્યું, એટલે 2 અને 3નું કાંઈક તો હશે જ. તો અમુક લોકો વિચાર્યું કે સર 2 છે ને 2, એનો ધારો કે આપણે ઘન કરીએ તો શું આવે? તો 2 2 4 2 ને 8 થાય, પછી 8 ને 9, હા એ કદાચ મેળ પડે. એટલે કે આનો ઘન કરો અને આનો વર્ગ કરો, એટલે 2 2 4 2 8 વત્તા 3 3 9, તો 17 થાય છે. પણ હવે અહીંયા થવું જોઈએ ને, તો 3 અને વર્ગ 3 3 9 3 27 અને 5 નો વર્ગ 25. યસ, ચાલો ગાડી ચાલી છે. હવે 1 નો ઘન આનો વર્ગ, 1 નો ઘન 1, 8 8 64, પરફેક્ટ ગાડી, પરફેક્ટ પાટા ઉપર જ છે. તો હવે આનો ઘન કા નાખો, આનો વર્ગ કા નાખો? 25 25 25 × 5 એટલે 125 ને 64 64 16, 6 ને 5 11, 141, એવું ક્યાંય છે, જરૂર છે. મજા આવી મિત્રો? તો આવું હવે તમારો કોન્ફિડન્સ વધતો જશે કે આવું વારંવાર પૂછાય છે અને એવું તમને હવે આવડે છે. જોઈએ નેક્સ્ટ. હા મિત્રો, આવી એક વાત છે, 1783 છે, 3178 છે, 83 17 છે, આનાથી વધી જાય છે, પાછું એનાથી બહુ વધી જાય છે. ચાલો વિચારો વિચારો વિચારો, વિડીયો સ્ટોપ કરીને વિચારો. ગુડ મિત્રો, મજા આવે એવું એ છે, સાવ 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 સિમ્પલ. મિત્રો જો આપણે ગભરાઈ જઈએ, આ આખાઈની અંદર જે તગડો છે ને એને આગળ મૂકી દો તો શું થાય? તો 3 1 7 8 આ રહ્યું. 8 અણાને તમે અહીંયા મૂકી દો, શું થાય? 8 3 1 7, બરાબર છે. આ 7 અણાને આગળ મૂકી દો તો શું થાય? તો કે 7 8 3 1 છે, એવું કે? યસ, આ રહ્યું. તો મિત્રો આવું સિમ્પલ પણ હોય છે, મજા આવી? તો બસ આવી મજા કરવાની છે મિત્રો. જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી એ જ ટાઈપનો સમ, 5 1 9 7 1 9 5 7 9 5 1 7, ને હવે શું આવે? હવે ટ્રાય કરો. યસ મિત્રો, તમે લોકોએ પકડી દીધું કે સર આ 19 છે ને, 19 એને આગળ લઈ જાઓ. જો 19 આગળ આવી જાય તો શું આવે? 1 19 57, આ રહ્યું. હવે તો કે 95 ને આગળ લઈ જાઓ, તો 95 આગળ આવી જાય તો શું થઈ જાય? તો 95 આગળ આવી જાય તો 1 7 95 1 7. હવે તો 51 ને આગળ લઈ જાઓ તો વધશે કોણ? 9 7. તો 5 1 9 7 છે, યસ છે. સમજાય છે મિત્રો? પેટર્ન કોઈ પણ આવી શકે છે, મોજ કરવાની છે અને મોજ તમને આવતી જ રહેશે. જોઈએ હજી વધુ એક. જોજો મિત્રો, હવે તમને જરૂરથી આમાં કંઈક નવું જાણવા મળશે, ટ્રાય કરો. ઓકે ફાઇન, તમે જોયું હશે કે અહીંયા 71 આવું, એટલે શું કે પહેલા 7 અણાને લ્યો, પછી 1 અણાને લ્યો ને પછી 59 એમને, રાઈટ? 7 ડો 1 ડો બાકીનું એમને, તો શું થશે? 9 ડો 1 ડો 75, 9 ડો 1 ડો 75, હા. પછી 5 ડો 1 ડો 97, 5 ડો 1 ડો 97, તો હવે શું આવે? 7 ડો 1 ડો 59, 7 ડો 1 ડો 59, ક્યાં? તો કે આ રહી, રાઈટ? આવું કંઈ. જો આ જ વસ્તુ રિપીટ બીજી રીતે એમ થાય કે જો આ 1 ડો છે ને બધી જગ્યાએ સ્થિર છે, હા કે ના? જો એટલે 1 ડો તો આવશે જ, જો કે આમાં જવાબમાં 1 ડો છે જ બધે, બરાબર. પણ તમે જોતા હશો કે 1 ડો સ્થિર કરો અને પછી શું થાય છે? તો બધા હટે છે, 7 ડો આગળ આવે છે અને બાકીનું બધું આ ખસી જાય છે અહીંયા, રાઈટ?
તો એવી રીતે પણ વિચારો તો તમને આવડે, પણ કહેવાની વાત એ આવડવું જોઈએ, સ્પીડ થવી જોઈએ. મજા આવે છે તો મિત્રો હજી થોડાક સમ જોઈ લે, ભલે થોડો વિડીયો લાંબો થાય પણ તમને જે વેરાયટી છે એ મળી જાય, તો જોઈ લેશું. ચલો ઓકે, યસ મિત્રો ટ્રાય કરો. ઓકે ફાઇન, શું શું વાત આવે છે? યસ કે સર આમાં કંઈ નથી, 8 9 72 કરો, પછી આ જ નવડો પાછો ઉમેરી દો, તો 8 9 72 ને 9 81, એ જ રીતે 4 6 4 6 તો 24, એમાં જ 6 ઉમેરી દો તો 30 મળશે, એ જ રીતે 5 13 15 એમાં જ પાછો આ 3 ઉમેરી દો તો 5 13 15 3 18 તો 11 × 9 અને વત્તા 9, 11 9 99 99 માં 9 ઉમેરો 108, તો 108 બોલાવવાની જરૂર નથી, તમે રેડી જ છે. યસ તમે લોકો કંઈ પણ મુશ્કેલી છે તો હવે તમારા કે જવાબ પણ રેડી છે, ઇઝ ઇટ ઓકે? ને હવે તમારા માટે એક હોમવર્ક. હા મિત્રો, આ જે હોમવર્ક છે એ મેં બહુ વિશેષ બનાવ્યો છે, કદાચ કોઈ જીપીએસસીનું પેપર કાઢતા હશે એની મજા આવે એવું છે, એટલે કે જે લોકો ખૂબ સરસ તૈયારી કરે છે એને થોડું ચેલેન્જ રૂપે આપો, એટલે આમ એટલે કાંઈ અઘરું તો છે જ નહીં મિત્રો, પણ ચેલેન્જ સ્વીકારવાની મજા આવે અને થોડુંક મથવાની મજા આવે એવી કંઈક વાત આ સમની અંદર છે. તો યસ તમે લોકો બધા ટ્રાય કરજો, મજા આવે એવું તો છે જ, અને રીઝનિંગ એટલે મેં કહ્યું ને લોજિક આમ ક્યાંય એવું આગળ લઈ જાઓ કે મજા થઈ જાય. તો મિત્રો હોમવર્ક કરજો, કદાચ 10 મિનિટ લાગે તો કંઈ ટેન્શન ના લાગતા, અને બે એવું બને કે તમારે 1-5 સેકન્ડમાં પણ થઈ જાય, પણ બેઝિક વાત એ છે કે મોજ સાથે સાથે ગણો, ન આવડે તો કંઈ ટેન્શન નથી, શીખીએ છીએ, તો આગળ આગળ શીખતા રહીએ, આગળ વધતા રહીએ, તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ, અને હા તમે તમામ લોકોને શેર કરતા જ રહેજો, કરતા જ રહેજો, કરતા જ રહેજો, કારણ કે એનડીસી પરિવાર ગુજરાત આખામાં પહોંચાડવું છે અને હવે તમે લોકો જ બધા એ કામને આગળ વધારી રહ્યા છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.